हेलो फ्रेंड्स, हाउ आर यू? फाइन, ओके. मित्रों, आपणे इंग्लिश ग्रामर में इनडायरेक्ट स्पीच नामनो टॉपिक करी रह्या छीए. फ्रेंड्स, तेमां आपणे अत्यार सुधी में इनडायरेक्ट माटेना जे बेजिक्स छे ए बधुं बेजिक्स, त्यार पछी एसर्टिव सेंटेन्स एटले के विधान वाक्य, इंट्रोगेटिव सेंटेन्स एट्ले के प्रश्नवाक्य, अने इम्पेरेटिव सेंटेन्स एट्ले के आज्ञार्थ वाक्य नू इनडायरेक्ट केवी रीते करवू तेना विशेनो अभ्यास करेलो. आजे मित्रों, आपणे आ टॉपिक ने कंटीन्यू राखता एक वाक्यनो प्रकार जे आवे छे एक्सक्लेमेटरी सेंटेन्स एट्ले के उद्गार वाक्य. तो आ उद्गार वाक्यनो इनडायरेक्ट केवी रीते करवो तेनो विगतवार अभ्यास करवानो छे. मित्रों, आ टॉपिक जे छे ए लेंधी छे, थोड़ो लांबो पड़े, अने साथे साथे वाक्यनो प्रकार बदले तेवी रीते तेनो इनडायरेक्ट करवा माटेना जे रूल्स छे तेमा पण चेन्जीस आवे छे. तो आपणे घणुं बधुं जे बेसिक्स छे ते અને સાથે સાથે વાક્યના પ્રકાર પ્રમાણે તેનો ઇન્ડાયરેક્ટના જે રૂલ્સ છે એ બધાને આપણે યાદ રાખવા પડે, સમજવા પડે છે. એટલે મિત્રો, મારું કહેવાનું એમ છે કે જ્યારે બી આપણે આ ઇન્ડાયરેક્ટનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમારું જે ફોકસ છે એ બરોબર આમાં કેન્દ્રિત કરજો. એકદમ કોન્સન્ટ્રેટ થશો તો તમને આ ટોપિકમાં ખરેખર મજા પણ આવશે, અને જે ડિફિકલ્ટ લાગે છે એ ડિફિકલ્ટ નહીં લાગતા તમને સમજાવવા પણ મળશે. તો મિત્રો, આપણે વધારે વાત ન કરતા આપણો જે આજનો જે વાક્યનો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એની વાત કરી આવે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. તો કેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય? યસ, તો તમે એમ કહેશો કે જે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય. તો મિત્રો, વાત તો સાચી છે, પણ આવા ઉદ્ગાર વાક્યનો પ્રયોગ કે ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? મિત્રો, તો જુઓ, એનો યુઝ મેં અહીંયા લખીને રાખ્યો છે કે ભાઈ, આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ અને આપણા મનની અંદર ઘણી બધી ફિલિંગ્સ કે ઇમોશન્સ હોય છે. ક્યારેક આપણે આનંદમાં હોઈએ, ક્યારેક દુઃખમાં હોઈએ, ક્યારેક આપણને આશ્ચર્ય કે નવાઈ થાય છે, તો ક્યારેક આપણે કોઈની પ્રશંસા પણ કરીએ છીએ, એ પછી પ્રશંસા વ્યક્તિની હોય કે વસ્તુની હોય. ક્યારેક આપણને ગુસ્સો પણ આવે છે, તો ક્યારેક આપણને ઘૃણા, નફરત કે તિરસ્કાર પણ થાય છે. તો ક્યારેક એવા પણ પ્રસંગો બને છે કે જ્યારે આપણે કોઈના પ્રત્યે કૃતજ્ઞ હોઈએ, આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ. તો મિત્રો, આ જે છે આપણા માનવ મનની આ જે વિભિન્ન લાગણીઓ છે તેને વ્યક્ત કરવા માટે આપણે આ ઉદ્ગાર વાક્યનો પ્રયોગ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ તો વાત થઈ કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય અને તેનો ઉપયોગ શું છે. હવે મિત્રો, જો આ પ્રકારનું વાક્ય છે એની એક ઓળખની નિશાની તો આપણને ખબર છે કે ભાઈ, વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું હોય છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે આની શરૂઆત કેવી રીતે થાય છે. અંતની તો ખબર છે, પણ આની શરૂઆત કેવી રીતે થાય છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં લખ્યું છે તમારા માટે કે આ પ્રકારના જે ઉદ્ગાર વાક્યો હોય છે એને મોટાભાગના જે વાક્યો હોય છે તેની શરૂઆત વોટ અથવા હાવથી શરૂઆત થાય છે. વોટ અથવા હાવ. તો આ પ્રકારના જે ઉદ્ગાર વાક્ય છે એ મોટે ભાગે વોટ અથવા હાવથી શરૂ થાય છે. પરંતુ એવું જરૂરી નથી કે મિત્રો વોટ અને હાવ જ હોવું જોઈએ, એ સિવાયનો કોઈ વર્ડ હોય તો એ ઉદ્ગાર વાક્ય નથી. એવું નથી હોતું. વોટ અને હાવ તો હોય જ છે, પણ ક્યારેક વાક્યની અંદર ઓ, આ, અલાશ, બ્રાવો, વાવ કે
હુર્રે જેવા જે શબ્દો હોય છે તેનો પણ ઉપયોગ થયેલો હોય છે. તો આમાંથી કોઈ પણ વર્ડ હોય, વોટ હોય, હાવ હોય, ઓ, આ, અલાસ, બ્રાવો, વાવ કે હુર્રે, અને વાક્યના અંતે કે વાક્યમાં ક્યાંય પણ જો ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો એ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તો હવે ઉદ્ગાર વાક્યનો જે કન્સેપ્ટ હતો એ આપણે ક્લિયર કર્યો ફ્રેન્ડ્સ. તો હવે આવા ઉદ્ગાર વાક્યનું જો આપણે ઇન્ડાયરેક્ટ કરવું હોય તો એ કેમ કરવું તેના વિશેની વાત કરીએ. તો મિત્રો, એના રૂલ છે, જેમ કે બધાના રૂલ્સ તો હોય જ છે અલગ અલગ, તો અહીંયા પણ આ ઉદ્ગાર વાક્યના જે રૂલ્સ છે એ કંઈક આ રીતના છે. સૌથી પહેલો રૂલ આવે છે ફ્રેન્ડ્સ આરવીનો. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. આપણે રિપોર્ટિંગ વર્બમાં ચેન્જ કરવાનો હોય છે. જો જેમ કે આપણે વિધાન વાક્યમાં ટેલ, ટેલ્સ કે ટોલ્ડ લખતા હતા. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્યમાં આપણે આસ્ક, આસ કે આસ્ક્ડ લખતા હતા. તો ઇમ્પેરેટિવમાં વાક્યના ભાવ મુજબ આપણે આરવી લખતા હતા. ઓર્ડર્ડ છે, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, રિક્વેસ્ટેડ, વોન, ક્વેશ્ચન્ડ, થ્રીટન્ડ, આવા બધા આરવી લખતા હતા. તો અહીંયા આરવી કેવી રીતે લખવું? તો એનો પહેલો રૂલ છે, જુઓ મિત્રો, કે આરવી અહીંયા લખાય છે એક્સક્લેમ્ડ. ઉદ્ગાર વાક્ય છે એટલે આરવી એક્સક્લેમ્ડ લખાય છે, પણ એની સાથે જો કોઈ વાક્યમાંથી આપણને ભાવ પ્રસ્તુત થતો હોય તો એ ભાવને પણ અહીંયા લખવો પડે છે. તો એક્સક્લેમ્ડ પછી લખવું પડે વિથ, અને વિથ પછી આવે છે વાક્યનો જે કાંઈ ભાવ નીકળતો હોય તે ભાવ. હવે મિત્રો, આ જે છે આરવી એ બે રીતે લખી શકાય. કઈ બે રીતે? તો જુઓ, એક તો મેં અહીંયા લખ્યું એક્સક્લેમ્ડ વિથ પ્લસ વાક્યનો ભાવ, અથવા જો આપણે વિથ ન લખવું હોય તો સીધું આપણે આ રીતે લખી શકીએ એક્સક્લેમ્ડ પ્લસ વાક્યનો જે ભાવ છે એનું અહીંયા એડવર્બ લખી શકાય. એટલે કે જ્યારે એડવર્બ લખીએ ત્યારે વિથ નહીં લખાય, પણ જ્યારે અહીંયા વાક્યના ભાવનું આપણે એડજેક્ટિવ લખશું તો અહીંયા સાથે લખવું પડશે વિથ. તો આવી રીતે આરવી લખાય છે. હવે આરવી અહીંયા કેવી રીતે લખાય? તો અહીંયા પણ વાક્યના ભાવ મુજબ લખાય છે. તો જો અહીંયા એક ટેબલ મેં તમારા માટે બનાવી રાખ્યું છે કે એક બાજુ મેં લખ્યું છે વાક્યનો ભાવાર્થ, એટલે કે જે ભાવ નીકળતો હોય એ, અને બીજું કે એક્સક્લેમ્ડની સાથે આપણે શું લખવું, તો એડજેક્ટિવ લખીએ અથવા તો એડવર્બ લખીએ. જો વાક્યમાં આનંદ કે ખુશીનો ભાવ હોય તો આપણે આરવી કેવી રીતે લખશું ફ્રેન્ડ્સ? એક્સક્લેમ્ડ વિથ જોય, આ એડજેક્ટિવ છે. અને જો વિથ ન લખવું હોય, એડજેક્ટિવ ન લખવું હોય, તો સીધું એડવર્બ લખી શકીએ. તો આરવી લખાશે આ રીતે એક્સક્લેમ્ડ જોયફુલી, અથવા તો ડિલાઇટ પણ લખી શકીએ. ડિલાઇટ એ વિશેષણ છે, પણ તો આપણે સાથે વિથ લખવું પડશે. પણ આપણે આમ પણ લખી શકીએ એક્સક્લેમ્ડ ગ્લેડલી, તો આ એડવર્બ છે. તો આવી રીતે આપણું આરવી લખાશે ફ્રેન્ડ્સ. આનંદ કે ખુશીનો ભાવ છે તો જોય, જોયફુલી, ડિલાઇટ કે ગ્લેડલી. દુઃખનો ભાવ છે તો સરો, રિગ્રેટ અથવા સેડલી. આશ્ચર્ય કે નવાઈનો ભાવ છે તો સરપ્રાઈઝ અથવા વંડર. પછી વાક્યમાં પ્રશંસા કે વખાણ હોય તો પ્રેઇઝ, એડમાયરિંગલી અથવા એપ્રિસિએશન, આવું આપણે લખવું પડે. ગુસ્સાનો ભાવ હોય તો એંગર અથવા એંગ્રીલી. ધૃણાનો ભાવ હોય તો ડિસ્ગસ્ટ અથવા ડિસ્ગસ્ટફુલી. તિરસ્કાર કે ધિક્કાર કે નફરતની વાત હોય તો હેટ્રેડ. પ્રેમ કે સ્નેહની વાત હોય તો લવ અથવા લવિંગલી. ડર કે ભયનો ભાવ જો આપણને એમાંથી પ્રસ્તુત થતો હોય
तो फियर अथवा फियरफुली, शंका होय तो डाउट अथवा डाउटफुली, अने जो कृतज्ञता होय एटले के आपणे कोईना प्रत्ये आभारनी लागणी व्यक्त करता होय तो लखाय छे ग्रेटफुली। तो मित्रों आवी रीते आपणुं आरवी लखाशे, बराबर समझी लेजो। एक तो आरवी छे एक्सक्लेम्ड, साथे आपणे वाक्यनो भाव लखवानो छे। तो वाक्यना भावमां जो तमे एडजेक्टिव लखो छो तो साथे अहींया लखवू पड़शे विथ, अने जो एडवर्ब लखो छो तो एक्सक्लेम्ड प्लस एडवर्ब थशे। आवी रीते आपणुं आरवी लखवानुं छे, અને જે વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણેનો ભાવાર્થ આપણે સાથે લખતો જવાનો છે। તો ફ્રેન્ડ્સ આ થઈ આરવીની વાત। તો હવે સેકન્ડ રૂલમાં આવીએ। સેકન્ડ રૂલ છે સંયોજકનો। તો ઉદ્ગાર વાક્યનો આપણે જ્યારે ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે સંયોજક લાગે છે ધેટ। શા માટે ધેટ લાગે છે? કારણ કે ઇન્ડાયરેક્ટ કરીએ છીએ તે પહેલાં આપણે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડે છે, અને તેટલા માટે સંયોજક લાગે છે ધેટ। ત્યાર પછીની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, હું અહીંયા એક લખતા ભૂલી ગયો છું પણ હું તમને કહી દઉં છું, જો અહીંયા લખી પણ દઉં, જુઓ કે ભાઈ આપણે સબ્જેક્ટ એટલે કે વાક્યનો જે કર્તા છે તે કર્તા, અને વાક્યનું જે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, જો આ બંનેને દર્શાવવા હોય તો ઓબ્જેક્ટ પહેલા ટુ લખવું કેવી રીતે? મિત્રો એ પણ હું તમને સમજાવું છું। જુઓ કે આપણે વાક્યનું ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આપણે કર્તા અને કર્મ બંનેને લખવા છે વાક્યમાં, તો આપણે જે કર્મ લખીએ છીએ એ કર્મ લખતા પહેલાં ટુ લખવાનું, એટલે કે આપણું આરવી લખાઈ જાય એક્સક્લેમ્ડ વિથ વાક્યનો ભાવ, ત્યાર પછી આપણે લખવાનું છે ટુ, અને ત્યાર પછી આપણું ઓબ્જેક્ટ લખાશે। હવે મિત્રો આ જે છે એ ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવા માટેના રૂલ્સ છે। રૂલ્સ સાવ ઇઝી છે, કાંઈ ડિફિકલ્ટ નથી આમાં, પણ આવી રીતે જો થિયરીમાં તો આપણને ન સમજાય તો આ બધા રૂલ્સને આપણે એક્ઝામ્પલથી સમજીએ। ફ્રેન્ડ્સ જો અહીંયા તમારા માટે એક એક્ઝામ્પલ લખ્યું છે મેં, હાઉ બ્યુટિફુલ ધીસ બર્ડ ઇઝ। હવે આ જે એક્ઝામ્પલ છે એ મેં આના માટે લખ્યું છે, નંબર 3 માટે। એ નંબર 3 શું છે જો, નંબર 3 એવું કહે છે કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કરવું। તો વિધાન કેવી રીતે બને? આ ઉદ્ગાર વાક્ય છે, હાઉ બ્યુટિફુલ ધીસ બર્ડ ઇઝ। હવે અહીંયા જુઓ વાક્યની શરૂઆત હાવ થઈ છે, બ્યુટિફુલ એ એડજેક્ટિવ છે, ધીસ બર્ડ એ વાક્યનો સબ્જેક્ટ છે, અને ઇઝ છે એ ટુ બી છે, બરાબર? ફ્રેન્ડ્સ જુઓ હાવ એ ઉદ્ગાર દર્શક શબ્દ છે, બ્યુટિફુલ છે એ એડજેક્ટિવ છે, ધીસ બર્ડ એ સબ્જેક્ટ છે, અને ઇઝ એટ ટુ બી છે। તો વિધાન વાક્યના ક્રમની તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે કોઈપણ કાળના અંગ્રેજીના વિધાન વાક્યનો ક્રમ આવો હોય છે, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ। તો વિધાન કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે લખવું પડશે સબ્જેક્ટ। તો સબ્જેક્ટ છે ધીસ બર્ડ, આપણું સબ્જેક્ટ આવ્યું। આ વાક્યની અંદર ક્યાંય મુખ્ય ક્રિયાપદ નથી, પણ ટુ બી તો છે જ, એને પણ સહાયકારક ક્રિયાપદ કહેવાય। તો અહીંયા ટુ બી એટલે કે આપણું વર્બ આવી ગયું। હવે ઓબ્જેક્ટ કોઈ નથી, આ જે વેરી લખ્યું છે
એ મેં કેના માટે લખ્યું છે મિત્રો? તો એ હાવ જેનાથી આપણે ઉદ્ગાર દર્શાવીએ છીએ તે હાવના બદલામાં મેં લખ્યું છે વેરી, અને પછી લખ્યું છે એડજેક્ટિવ બ્યુટિફુલ. તો આ રીતનું આપણું વિધાન વાક્ય થશે, ધીસ બર્ડ ઇઝ વેરી બ્યુટિફુલ. હવે જુઓ એના પછીનો નેક્સ્ટ રૂલ શું છે. તો અહીંયા તમારા માટે જ છે જ કે મેં અહીંયા વેરી શા માટે લખ્યું છે. તો જુઓ અહીંયા છે, વાક્યમાં આવતા ઉદ્ગાર દર્શક શબ્દો જેવા કે વોટ, હાવ, વાવ, ઓ, આ, અલાસ વગેરે જે શબ્દો છે એ આપણે ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ત્યારે તે દૂર કરી નાખવાના છે, અને તેના બદલામાં આપણે વેરી, રિયલી કે ઇન્ડીડનો ઉપયોગ કરવાનો છે. તો હવે જુઓ અહીંયા આ જે હાવ હતું એને મેં દૂર કર્યું અને તેના બદલે મેં લખ્યું છે વેરી. સમજાય છે ને ફ્રેન્ડ્સ? હવે જુઓ અહીંયા, જો હું ભૂલ્યો નહોતો પણ મેં ફરીથી લખ્યું જ છે અહીંયા, જો આરવી પછી કર્મ દર્શાવવું હોય તો ઓબ્જેક્ટ પહેલાં ટુ લખવું, જે આપણે હમણાં અગાઉ લખ્યું હતું એ જ અહીંયા લખેલું છે. મને એમ કે હું ભૂલી ગયો છું પણ હું ભૂલ્યો નહોતો. તો એ નિયમ થયો. ત્યાર પછી વિધાન વાક્ય થવાથી ઉદ્ગાર ચિહ્ન દૂર કરવું. આપણે વિધાન કરી નાખીએ છીએ તો છેલ્લે જે ઉદ્ગાર ચિહ્ન છે એ પણ નીકળી જશે. પછી લખેલું છે કે જો ઉદ્ગાર વાક્યમાં કર્તા અને ક્રિયાપદ આપેલ ન હોય તો વિધાન વાક્ય કરતી વખતે આપણે વિધાન વાક્યમાં ઇટ વોઝ લખાય છે. વોઝ શા માટે થશે એ પણ હું તમને કહી દઉં કે અહીંયા ખરેખર ઇટ ઇઝ હોય, પણ જ્યારે આપણે ઇન્ડાયરેક્ટ કરીએ તો એનું થઈ જશે ઇટ વોઝ. આપણે જે કાળ પરિવર્તન કરીએ છીએ ને તે મુજબ એનું થઈ જશે ઇટ વોઝ. એટલે કે ફરીથી જુઓ, કહી દઉં કે જો ઉદ્ગાર વાક્યમાં કર્તા અને ક્રિયાપદ ન આપેલ હોય તો વિધાન વાક્યમાં ઇટ ઇઝ, એટલે કે ઇન્ડાયરેક્ટ કરશું ત્યારે થઈ જશે ઇટ વોઝ લખાય છે. અને એક આ જે નોટ મેં તમારા માટે લખી છે કે જો માત્ર કર્તા હોય તો આરવી પ્લસ ટુ લખાતું નથી. એટલે કે માત્ર આપણે જો કર્તાને જ વાક્યમાં લખવું હોય તો ઓબ્જેક્ટ પહેલાંનું જે ટુ છે એ ટુ લખાતું નથી. શા માટે? કારણ કે ત્યાં ઓબ્જેક્ટ જ નથી. સંયોજક આવશે ધેટ, અને આરવી બેમાંથી કોઈ પણ એક રીતે લખી શકાશે. એક્સક્લેમ્ડ પછી એડજેક્ટિવ લખીએ તો અહીંયા વિથ લખવું પડશે ને ત્યાર પછી એડજેક્ટિવ આવશે, અને એક્સક્લેમ્ડ પ્લસ એડવર્બ. તો આવી રીતે આરવી લખાશે. અન્ય ફેરફાર છે મિત્રો એ બધા વિધાન વાક્ય મુજબ કરવાના હોય છે. તો ફરીથી ફ્રેન્ડ્સ જુઓ, આ રૂલ્સ થોડા લેન્ધી છે, એકવાર ફરીથી રિપીટ કરી જાઉં છું કે સૌથી પહેલો રૂલ છે આરવીનો. આરવી લખાશે એક્સક્લેમ્ડ પ્લસ વાક્યનો ભાવ. એડજેક્ટિવ લખો તો વિથ લખવું પડશે, નહીંતર વિથ લખવું પડશે નહીં. જો તમે એડવર્બ લખો તો વિથ લખાશે નહીં. તો આવી રીતે આરવી લખાશે. વાક્યના ભાવ અહીંયા મેં તમને આપ્યા છે, આનંદ કે ખુશી હોય તો જોય, જોયફુલી, ડિલાઇટ કે ગ્લેડલી, દુઃખ હોય તો સરો, રિગ્રેટ, સેડલી, આશ્ચર્ય કે નવાઈ હોય તો સરપ્રાઇઝ કે વંડર, પ્રશંસા કે વખાણ હોય તો પ્રેઇઝ, એડમાયરિંગલી કે એપ્રિશિએશન, ગુસ્સો હોય તો એંગર અથવા એંગ્રીલી, ધૃણા હોય તો ડિસ્કસ્ટ અથવા ડિસ્કસ્ટફુલી, તિરસ્કાર, ધિક્કાર કે નફરત હોય તો હેટ્રેડ, પ્રેમ કે સ્નેહનો ભાવ મળતો હોય તો લવ અથવા લવિંગલી, ડર કે ભય હોય તો ફિયર અથવા ફિયરફુલી, શંકા હોય તો ડાઉટ અથવા ડાઉટફુલી, અને કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી વ્યક્ત કરતા હોઈએ તો ગ્રેટફુલી. આવું લખાશે આરવી સાથે. ત્યાર પછીનો રૂલ છે સંયોજક. તો સંયોજક આવશે ધેટ. ઇન્ડાયરેક્ટ કરતાં પહેલાં ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું હોય છે.
ઉદ્ગારનું વિધાન કેમ થાય તો એ અહીંયા મેં તમારા માટે આ એક્ઝામ્પલ આપ્યું છે કે હાઉ બ્યુટિફુલ ધીસ બર્ડ ઇઝ, તો એનું વિધાન થશે ધીસ બર્ડ ઇઝ વેરી બ્યુટિફુલ. ત્યાર પછી છે વાક્યમાં આવતા ઉદ્ગાર દર્શક શબ્દો જેવા કે વોટ, હાઉ, વાવ, ઓ, આ, અલાસ, તેને દૂર કરવાના અને તેના બદલામાં વેરી, રિયલી કે ઇન્ડીડ લખવાનું. ત્યાર પછી છે જો આરવી પછી આપણે કર્મ દર્શાવવું હોય તો કર્મ પહેલાં એટલે કે ઓબ્જેક્ટ પહેલાં ટુ લખવું. ત્યાર પછીનો રૂલ છે વિધાન વાક્ય બની જાય છે તો છેલ્લે આપેલું ઉદ્ગાર ચિહ્ન દૂર કરવું. ત્યાર પછી છે કે જો ઉદ્ગાર વાક્યમાં કર્તા અને ક્રિયાપદ ન આપેલા હોય તો આપણે જ્યારે વિધાન વાક્ય કરીએ છીએ ત્યારે વિધાન વાક્યમાં લખાશે ઇટ વોઝ. પછી એક નોટ તમારા માટે લખી છે, જો માત્ર કર્તા હોય તો આરવી પ્લસ ટુ લખાતું નથી, સંયોજક તરીકે ધેટ લખાય છે, આરવી બેમાંથી કોઈ પણ એક રીતે લખાય છે, એક્સક્લેમ્ડ વિથ એડજેક્ટિવ અથવા એક્સક્લેમ્ડ પ્લસ એડવર્બ. અને અન્ય ફેરફાર છે એ વિધાન વાક્ય મુજબ કરવાના હોય છે. યસ માય ફ્રેન્ડ્સ, તો આપણે બધી વાત કરી આ ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરવાના જે રૂલ્સ છે તેની વાત કરી. હવે આ બધી જે આપણે ચર્ચા કરી અત્યારે એના રૂલ્સની, એ બધા રૂલ્સને આપણે એક્ઝામ્પલથી સમજીએ. જો અહીંયા પહેલું વાક્ય મેં તમારા માટે લખ્યું છે, ધ કેપ્ટન સેડ હુરે વી હેવ વન ધ મેચ. કેપ્ટને કહ્યું હુરે આપણે મેચ જીતી ગયા. તો હવે મેચ જીતી જવું એની ખુશી અહીંયા વ્યક્ત થાય છે. તો સૌથી પહેલો ચેન્જ આપણે કરવાનો છે આરવીમાં. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા કેપ્ટન એ સબ્જેક્ટ તો છે પણ અહીંયા કોઈ ઓબ્જેક્ટ લખેલો નથી. તો કઈ રીતે કામ કરીશું? સૌથી પહેલો ચેન્જ અહીંયા કરીએ, ધ કેપ્ટન એક્સક્લેમ્ડ, આપણું આરવી છે. અહીંયા આપણને ખુશી કે આનંદનો ભાવ મળે છે તો આપણે લખ્યું વિથ જોય, વિથ જોય લખ્યું. સંયોજક લખ્યું છે ધેટ, સંયોજક ધેટ આવ્યું. હવે આ જે ઉદ્ગાર વાક્ય છે, જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન પણ છે, આ જે ઉદ્ગાર વાક્ય છે તેનું સૌથી પહેલાં આપણે વિધાન કરવાનું છે. તો અહીંયા જોઈએ તો સોરી ફ્રેન્ડ્સ, આ હુર્રે છે એનાથી ઉદ્ગાર દર્શાવેલો છે, ઉદ્ગાર ચિહ્ન અહીંયા મૂકેલું છે. ત્યાર પછીનું તમે જે વાક્ય જુઓ તો એ આપણું વિધાન વાક્ય જ છે. તો હવે આ હુર્રે જે ખુશીનો ભાવ વ્યક્ત કરે છે એને તો આપણે અહીંયા લખી નાખ્યું છે ફ્રેન્ડ્સ, તો ફરીથી આ લખાતું નથી. અને આપણે રૂલ્સમાં પણ એવું જ સમજ્યા કે આવા જે ઉદ્ગાર દર્શક શબ્દો છે એને દૂર કરવાના હોય છે. તો એ નીકળી ગયું, બાકી જે વધે છે એ આપણું વિધાન વાક્ય જ છે. તો જુઓ, સ્ટાર્ટ હવે અહીંથી કરીએ આપણે. વી, વી એટલે ફર્સ્ટ પર્સન, તો પહેલા પુરુષના સર્વનામ કર્તા પ્રમાણે બદલાય. અહીંયા કર્તા છે કેપ્ટન, તો કેપ્ટન તો એ સિંગ્યુલર નાઉન છે, તો એનું સર્વનામ થશે હી. કેપ્ટનનું સર્વનામ થશે હી, અથવા જો વુમન્સ ટીમ હોય તો એનું સર્વનામ સી પણ થઈ શકે. તો આ બેમાંથી એક થાય. પણ આપણી પાસે અહીંયા કર્તા જે છે એ છે વી, તો વી એટલે પહેલો પુરુષ બહુવચન. એને કર્તા પ્રમાણે બદલીએ છીએ તો મળે છે આપણને હી અથવા સી, ત્રીજો પુરુષ એક વચન મળે છે. પણ અહીંયા છે પહેલો પુરુષ બહુવચન, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ હી કે સી એ ત્રીજો પુરુષ એક વચન છે, જો આપણે એનું બહુવચન કરી નાખીએ તો શું થઈ જાય? ત્રીજો પુરુષ બહુવચન એટલે દે, તો વીનું થઈ જશે દે. તો આપણે અહીંયા લખ્યું છે દે.
हेव वन एट्ले कि हेवेस प्लस वी थ्री एट्ले कि पूर्ण वर्तमान का इनडायरेक्ट करिए तो थी जाए पूर्ण भूतका पूर्ण भूतकाल एट्ले हेवेजनु थी जैसे हेड तो आप अँ लख्य है हेड वन ए वी थ्री तो लखेलू है द मैच एम कोई चेन्ज करने थो नहीं तो आप आंसर बने आ रीते द केप्टन एक्सक्लेम्ड विथ जॉय दैट दे हेड वन द मैच। हजू एक एक्जाम्पल लीए फ्रेंड्स My sister said, "What a beautiful present this is." अब सौथी पहला आ वाक्य ने समझी लईए। अहींया my sister ए सब्जेक्ट छे, said ए आरवी छे, पण अहींया कोई ऑब्जेक्ट छे नहीं। तो हवे इनडायरेक्ट ना वाक्य ने समझिए। What ए उद्गार दर्शक शब्द छे। ब्यूटिफुल एडजेक्टिव है, ए आर्टिकल है। शा माटे अहीं आर्टिकल है? कारण के अहीं ब्यूटिफुल जे एडजेक्टिव है तेना पछी आ सिंग्युलर नाउन आपेलू है, एक वचननु नाम आपेलू है, तो त्या आर्टिकल ए है। धीस ए सब्जेक्ट थयो अने इज ए टू बी थयो। तो सौथी पहला तो आपणे आनुं विधान करवुं पड़े फ्रेंड्स। वॉट ए ब्यूटिफुल प्रेजेंट धीस इज, जो आपणे एनुं विधान करिए तो आ जे उद्गार दर्शक शब्द छे ए आपणो उद्गार दर्शक शब्द निकळी जशे, तेना ज बदलामां लखाशे वेरी रियली के इंडीड, अने वाक्यनो क्रम चेन्ज थशे। विधान करिए एटले सौथी पहला आवशे सब्जेक्ट धीस, पछी इज, एक वचननु नाम छे तो अहींया धीस इज अ, वोटनी जग्याए वेरी, विशेषण छे आपणुं ब्यूटिफुल ब्यूटिफुल, अने नाउन छे एक वचननु प्रेजेंट भेट। तो आपणुं विधान थयुं आ रीते, धीस इज अ वेरी ब्यूटिफुल प्रेजेंट। हवे आपणुं विधान वाक्य बनी गयुं छे, तो अन्य बधा ज फेरफार आपणे विधान वाक्य मुजब करवाना छे, अने ए हवे आपणने सारी रीते आवडे छे। तो जोईए अहींया आनुं इनडायरेक्ट केवी रीते थशे। जो माय सिस्टर, हवे आरवी सेड छे एना बदले लख्यू छे आपणे एक्सक्लेम्ड। अहींया जे भेट आपवामां आवी छे, प्रेजेंट आपवामां आवी छे, तेनी ए प्रशंसा करे छे। तो प्रशंसा करे छे तो अहींया आपणे एडवर्ब लख्यू छे एडमायरिंगली। हवे एडवर्ब लख्यू छे तो अहींया आपणे विथ लख्यूं नथी, एडमायरिंगली। संयोजक लख्यू छे धेट, आ संयोजक छे, आपणું કનેક્ટિવ છે। પછી અહીંયા વિધાન વાક્ય છે તો એનું આપણે હવે ઇનડાયરેક્ટ કરીએ છીએ, તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો ધીસનું થશે ધેટ, ઇઝનું થશે વોઝ, વેરી અથવા રિયલી અ બ્યુટિફુલ પ્રેઝન્ટ। તો આપણો જવાબ આ રીતનો થયો કે માય સિસ્ટર એક્સક્લેમ્ડ admiringly that was really a beautiful present। હવે મેં અહીંયા રિયલી લખ્યું છે, પણ જો આપણે વેરી નો યુઝ કરીએ તો આ જે છે આર્ટિકલ, એ આર્ટિકલ અહીંયા વેરી પહેલાં આવી જાય અને પછી લખાય વેરી। એટલે કે અહીંયા જો રિયલી લઈએ તો રિયલી પહેલાં આવશે અને પછી આર્ટિકલ આવશે, પણ વેરીનો યુઝ કરીએ તો પહેલાં આર્ટિકલ આવે અને પછી વેરી આવે। સમજાય છે ને મિત્રો? થોડું લેન્ધી છે, મેં પહેલાં જ કહ્યું ઘણા બધા રૂલ્સ યાદ રાખવાના હોય છે, પણ છતાં આપણે જો સમજવાનો પ્રયત્ન કરીશું, એકદમ ફોકસ થઈશું, કોન્સન્ટ્રેટ થઈશું, તો આ જરા પણ ડિફિકલ્ટ નથી। એક વધારે એક્ઝામ્પલ લઈએ ફ્રેન્ડ્સ આપણે। જુઓ, સોનિયા સેડ,
अलास, अलास छे ए निराशा के दुख दर्शावतो वर्ड छे अने पछी अहींया लख्युं छे उद्गार चिन्ह। अलास शुं कहे छे सोनिया हवे? अलास ऑल माय होप्स, आपणे आवुं लखीए ऑल माय होप्स आर लॉस्ट। એટલે સોનિયા એવું કહે છે કે મારી બધી જ આશાઓ પર પાણી ફરી ગયું એવું એ। ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આનું ઇનડાયરેક્ટ કરીએ તો અહીંયા આ જે અલાસ વર્ડ છે એ દુઃખનો ભાવ વ્યક્ત કરે છે। તો આપણે આરબીમાં શું લખીશું? તો શરૂઆત કરીએ સોનિયા, સેડના બદલે લખીએ એક્સક્લેમ્ડ। હવે દુઃખનો ભાવ છે તો અહીંયા આપણે લખવું પડશે એક્સક્લેમ્ડ વિથ, યસ દુઃખનો ભાવ છે તો અહીંયા લખીએ સરો, એક્સક્લેમ્ડ વિથ સરો। હવે આપણે સંયોજક લખવાનું છે તો સંયોજક છે ધેટ। હવે આ જે અલાસ વર્ડ છે એ દુઃખનો ભાવ વ્યક્ત કરે છે એ આપણે અહીંયા લખ્યું છે તો આ વર્ડ નીકળી જશે। બાકીનું જે વાક્ય છે એ વિધાન વાક્ય જ છે, ઓલ માય હોપ્સ આર લોસ્ટ। તો ચાલો અહીંથી શરૂઆત કરીએ, ઓલ, ઓલ એમનેમ લખીએ ઓલ, માય તો એ પહેલા પુરુષનું સર્વનામ છે, કર્તા પ્રમાણે બદલાય છે, કર્તા છે સોનિયા તો સોનિયાનું સર્વનામ થાય સી, આઈનું માય થાય તો સીનું થશે હર, ઓલ હર હોપ્સ। હવે જુઓ અહીંયા આર એટલે વર્તમાન કાળનું ટુ બી છે, આપણે આ ઇન્ડાયરેક્ટ કરીએ તો વર્તમાનનું થઈ જશે ભૂતકાળ, એટલે કે એમીઝારનું થઈ જાય વોઝ વેર। અહીંયા હોપ્સ એ બહુવચન છે તો વે વોઝ આવે કે વેર આવે? યસ અહીંયા આવશે વેર, અને લોસ્ટ તો આપણો જવાબ બનશે આ રીતે, સોનિયા એક્સક્લેમ્ડ વિથ સરો ધેટ ઓલ હર હોપ્સ વેર લોસ્ટ। હજુ એક એક્ઝામ્પલ લઈએ ફ્રેન્ડ્સ, જેથી કરી તમને જે કન્સેપ્ટ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સનું જે ઇન્ડાયરેક્ટ કરવાનું છે તેનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। લખીએ આપણે અહીંયા, માય ટીચર સેડ ટુ મી, શું કહે છે આપણે એને ઇનડાયરેક્ટ ઇન્વર્ટેડમાં લખીએ, હાઉ નાઇસલી You played, how nicely you played your part। હવે આ વાક્યનો કહેવાનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ, કે ભાઈ કોઈ એક ડ્રામા હોય, ડ્રામાની અંદર તમે ભાગ લીધો હોય, કોઈ એક રોલ કરતા હો, તો ટીચર અહીંયા એવું કહે છે કે હાઉ નાઇસલી યુ પ્લેડ યુર પાર્ટ, કે તમારો જે રોલ હતો તેને તમે ખૂબ જ સુંદર રીતે નિભાવ્યો। તો અહીંયા આવું વાક્ય છે તો હવે સૌથી પહેલો ચેન્જ આપણે ઇન્ડાયરેક્ટ કરીએ છીએ તો સૌથી પહેલો ચેન્જ કરવાનો છે અહીંયા આરવીમાં। તો અહીંયા જો કર્તા અને કર્મ તો બદલાતા નથી તો આપણે લખીએ માય ટીચર સેડ છે એના બદલે લખવાનું છે એક્સક્લેમ। હવે અહીંયા ટીચર છે એ આપણી પ્રશંસા કરે છે, આપણને અહીંથી પ્રશંસાનો ભાવ મળે છે તો આપણે અહીંયા શું લખશું? વિથ પ્રેઝ, માય ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ। હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઓબ્જેક્ટ પણ લખવાનું છે તો ઓબ્જેક્ટ પહેલાં આપણે લખવું પડશે ટુ અને પછી લખીએ ઓબ્જેક્ટ મી,
અને સંયોજક આવશે ધેટ. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા જરાક લખવામાં મિસ્ટેક થઈ ગઈ, આપણે એને સુધારી લઈએ. My teacher exclaimed with praise to me that. ચાલો આટલું કામ થયું મિત્રો. હવે આપણે આ જે આપણું ઉદ્ગાર વાક્ય છે તેનું આપણે કરવું પડશે વિધાન વાક્ય. અહીંયા આ ઉદ્ગાર વાક્ય છે, આપણે ઉદ્ગાર ચિહ્ન કરતાં ભૂલી ગયા હતા. તો ચાલો આ ઉદ્ગાર વાક્ય છે એનું સૌથી પહેલાં આપણે વિધાન વાક્ય કરીશું, ત્યાર પછી જ એનું ઇનડાયરેક્ટ થશે. તો હવે આનું વિધાન કેમ કરવાનું? તો વિધાનનો ક્રમ મેં તમને કહ્યો કે વિધાનમાં કર્તા હંમેશા પહેલાં હોય. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? યુ. પછી ક્રિયાપદ છે પ્લેડ. હાઉ છે એ ઉદ્ગાર દર્શક શબ્દ છે. નાઇસલી એ એડવર્બ છે. તો આપણે જો આનું વિધાન કરીએ તો વિધાન થશે આ રીતે. યુ પ્લેડ યોર પાર્ટ. હવે જુઓ, હાઉ છે એ હાઉને તો આપણે દૂર કરવાનું છે, એની જગ્યાએ આપણે લખવાનું છે વેરી રિયલી કે ઇનડીડ. તો આપણે અહીંયા શું લખીએ? તો આપણે આમ લખી શકીએ, યુ પ્લેડ યોર પાર્ટ વેરી, અને એડવર્બ છે નાઇસલી. તો આ આપણું થયું વિધાન વાક્ય, યુ પ્લેડ યોર પાર્ટ વેરી નાઇસલી. તો ચાલો હવે આપણને વિધાન મળી ગયું છે. તો હવે વિધાનનું ઇન્ડાયરેક્ટ કરતાં તો આપણને આવડે છે. અહીંયા આપણે સંયોજક લખાઈ ગયું છે ધેટ, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. યુ, તો યુ એટલે સેકન્ડ. સેકન્ડના સર્વનામ છે એ કર્મ પ્રમાણે બદલાય. કર્મ છે અહીંયા મી. અહીંયા જે યુ છે એ કર્તા વિભક્તિનો યુ છે. અહીંયા છે મી, તો મીની કર્તા વિભક્તિ થાય આય. નાવ યુ પ્લેઇડ એ કયો કાળ થયો? એટલે કે સબ્જેક્ટ વી ટુ છે. તો સબ્જેક્ટ વી ટુ છે તો કયો કાળ? સાદો ભૂતકાળ. સાદો ભૂત છે ઇન્ડાયરેક્ટ કરીએ તો શું થઈ જાય? તો કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે હેડ વી થ્રી. તો અહીંયા આપણે એક ટુ બી લખવું પડશે હેડ, અને વી થ્રી છે પ્લેઇડ. આઈ હેડ પ્લેઇડ. હવે યુનું યોર થયું તો અહીંયા જે આઈ છે આઈનું શું થઈ જશે? માય. યુનું યોર તો આઈનું માય. માય પાર્ટ વેરી નાઇસલી. તો આપણો ફૂલ આન્સર થયો આ રીતે, માય ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ મી that I had played my part very nicely. સમજાય છે ને મિત્રો? યસ, સમજાવવું જ જોઈએ, કારણ કે ઇઝી છે, થોડું લેન્ધી છે, સમજવામાં થોડીક તકલીફ પડે, પણ જો બધા રૂલ્સ આપણને યાદ થઈ જાય તો આ કોઈ તકલીફ થશે નહીં. તો બરોબર ધ્યાન રાખજો એટલે સમજાવવા લાગશે. હજુ એક એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણને થોડી વધારે સમજ આવી જાય આની. લખીએ આપણે એક્ઝામ્પલ, ધ વિઝિટર્સ સેડ. ચલો કોઈ ભાઈ પ્રવાસ કરનાર આવ્યા હોય, મુલાકાતી આવ્યા હોય, એણે કહ્યું. ધ વિઝિટર સેડ. જુઓ અહીંયા કોઈ આપણે ઓબ્જેક્ટ લખતા નથી. હા, ધ વિઝિટર્સ સેડ. શું કહે છે વિઝિટર? હાઉ ડર્ટી, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ. છેલ્લે આપણે લખીએ ઉદ્ગાર ચિહ્ન. ધ વિઝિટર સેડ હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, આવું એણે કહ્યું. તો ચાલો આપણે હવે આનું ઇન્ડાયરેક્ટ કરીએ.
તો કરતા તો એમનેમ લખાશે જ ધ વિઝિટર. અને જે સેઇડ છે એનું આપણે અહીંયા લખવાનું છે એક્સક્લેઇમ્ડ. હવે જુઓ, સમજવાનું એ છે કે આ વાક્યમાંથી આપણને ભાવ શું મળે છે. હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, કેવી ગંદી જગ્યા છે. તો અહીંયા એ પ્રશંસા કરે છે, એને નવાઈ થાય છે, નથી ને આવું કંઈ, એને ખુશી થાય છે, એવું કંઈ નથી, પણ એની એક પ્રકારની ધૃણા કે નફરત થાય છે. તો અહીંયા આપણે એડજેક્ટિવ શું લખવું પડશે, એક્સક્લેઇમ્ડ વિથ ડિસગસ્ટ. ચાલો આ એનો આપણને ભાવ મળી ગયો, તો હવે સંયોજક લખીએ દેટ. હવે આપણે સૌથી પહેલાં તો આ જે ઉદ્ગાર વાક્ય છે એનું કરવું પડશે વિધાન વાક્ય. તો વિધાન વાક્યનો ક્રમ મેં તમને કહ્યો જ છે કે હંમેશા સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવે. તો અહીંયા જે આ વાક્યમાં હાવ છે એ ઉદ્ગારદર્શક શબ્દ છે, ડર્ટી એ પ્લેસનું એડજેક્ટિવ છે, ધીસ પ્લેસ એ સબ્જેક્ટ બને છે અને ઇઝ એ ટુ બી છે. તો આનું વિધાન થશે ધીસ પ્લેસ સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં, ત્યાર પછી ઇઝ. હવે જે હાવ છે, જે ઉદ્ગારદર્શક શબ્દ હાવ, એને દૂર કરી તેની જગ્યાએ આપણે લખવાનું છે વેરી, રિયલી કે ઇનડીડ. તો આપણે બીજું યાદ ન રાખીએ તો અહીંયા વેરીનો યુઝ કરી શકીએ, ધીસ પ્લેસ ઇઝ વેરી. ચાલો, વેરી લખાઈ ગયું એટલે હાવ વર્ડ નીકળી ગયો, અને પછી બાકી રહ્યું એડજેક્ટિવ, તો એ આપણે વેરી પછી લખી શકીએ, ધીસ પ્લેસ ઇઝ વેરી ડર્ટી. આ થયું આપણું વિધાન વાક્ય. હવે અહીંથી સ્ટાર્ટ કરવાનું, આ સંયોજકનું ધેટ છે અને અહીંયા ધીસનું ફરીથી પાછું થશે ધેટ. ધેટ પ્લેસ ઇઝ એટલે વર્તમાન કાળ, ઇનડાયરેક્ટ કરીએ તો ભૂતકાળ થઈ જાય, તો ઇઝનું થશે વોઝ, અને પછી આપણું જે વિશેષણ છે એમનામ લખાશે. તો આપણો આન્સર છે આ રીતનો, ધ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ ડિસ્કસ્ટ ધેટ. હવે ધેટ, આ પહેલું ધેટ છે એ સંયોજકનું ધેટ છે, અને બીજું ધેટ છે એ આ ધીસનું ધેટ છે. તો જો ધ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ ડિસ્કસ્ટ that that place was very dirty. આ રીતનો આપણો આન્સર બની જશે. હજુ એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. The old man said, The old man said, alas. જો હમણાં થોડી વાર પહેલાં જ આપણે વાત કરી કે આ અલાસ વર્ડ છે એ દુઃખનો ભાવ વ્યક્ત કરતો વર્ડ છે. અલાસ એટલે અરે રે એવો એનો અર્થ થાય છે. અલાસ, પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી દીધું છે, અને પછી એ ઓલ્ડ મેન શું કહે છે, આઈ એમ રુઇન્ડ. રુઇન એટલે બરબાદ થવું કે કરવું. તો એ વૃદ્ધ માણસ એવું કહે છે કે આઈ એમ રુઇન્ડ, હું તો બરબાદ થઈ ગયો. તો ચાલો હવે આપણે આનું ઇનડાયરેક્ટ કરીએ. સબ્જેક્ટ ધ ઓલ્ડ મેન, એમનેમ લખાશે ધ ઓલ્ડ મેન. સેઇડ છે, એની જગ્યાએ આપણે લખવાનું છે એક્સક્લેમ્ડ. દુઃખનો ભાવ વ્યક્ત થાય છે તો અહીંયા લખવું પડશે વિથ સરો, સરો એટલે દુઃખ. સંયોજક મૂકવાનું છે ધેટ. હવે દુઃખનો ભાવ અહીંયા લખાઈ જાય છે તો આ વર્ડ ફરીથી લખાશે નહીં. બાકીનું જે આ વાક્ય છે એ વિધાન વાક્ય છે, એટલે એમાં કોઈ ચેન્જ કરવાનો થતો નથી.
तो आपणे संयोजक लखाई गयुं देट, पछी अहींथी स्टार्ट करिए तो आय, आय एटले फर्स्ट, फर्स्ट करता प्रमाणे तो करता छे ओल्ड मैन, तो ओल्ड मैननुं सर्वनाम थाय ही। आय एम, एमीजार एटले वर्तमान काळ, तो एनुं थई जाय भूतकाळ, तो एमीजारनुं थई जाय वॉज वेर, तो ही नी साथे वॉज के वेर, गुड वॉज, ही वॉज रुइंड। तो आपणो आंसर छे आम, द ओल्ड मैन एक्सक्लेम्ड विथ सरो दैट ही वॉज रुइंड। ओके, समझाय छे ने मित्रों? गुड। जो मित्रों, आ तो हजी शुरुआत छे, थोड़ी तकलीफ पड़ती हशे, पण आजना वीडियो में आपणे अहींया सुधीनुं राखीए छीए। नेक्स्ट वीडियो में आपणे आ एक्सक्लेमेटरीना थोड़ा वधारे एक्जाम्पल लई अने आ बधा जे रूल्स छे तेने समझवानो प्रयत्न करीशुं। तो त्यां सुधीमां तमारे शुं करवानुं छे कि आ बधा जे रूल्स आपणे अत्यारे जेनी चर्चा करी ते आरवी केवी रीते लखाय छे, संयोजक शुं लखाय छे, कर्ता अने कर्म लखवुं होय तो वच्चे टू लखवुं पड़े छे, पछी उद्गारनुं करवानुं विधान, उद्गार दर्शक शब्दो दूर करवाना, तेनी जग्याए रियली, वेरी के इंडीडनो उपयोग करवानो, आ बधा जे रूल्स छे तेने तमारे मेमराइज करी लेवाना छे, अने साथे साथे अत्यारे जे एक्जाम्पल कर्या छे ए एक्जाम्पलने बराबर रिफर करजो, जेथी करी आजे एक्सक्लेमेटरी सेंटेन्सनो जे इनडायरेक्टनो कंसेप्ट छे એ તમને થોડો વધારે ક્લિયર થઈ જાય। ઓકે, ફરીવાર મળીશું, ટિલ ધેન ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ।